વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર, જેને ફરી એકવાર ચૂંટણીમાં વ્યક્ત કર્યો છે જીતનો વિશ્વાસ. અવસર હતો ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવનો, જ્યાં ગેનીબેન ઠાકોરે સમાજનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે સમાજે રૂપિયા આપ્યા અને વોટ બંને આપ્યા. મારા કરવા કરતા સમાજે મારા માટે ઘણું કર્યું, તેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમે જે પાઘડી બંધાવી તેની લાજ નહીં જવા દઉં. તો સમાજનું પોતાના પર ઋણ હોવાનો સ્વીકાર કરતા એ પણ કહ્યું કે ચૂંટણી દરમિયાન 400 સભા થઈ, પરંતુ હજુ તાકાત છે અને પાવર પણ છે કે પોતાની નહીં પરંતુ સમાજની તાકાત છે. આ તકે ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને સ્વનિર્ભર બનાવવા માટેની હાંકલ કરી અને એટલું જ નહીં, દીકરીઓના શિક્ષણ પર પણ ભાર મૂક્યો. ખૂબ કંટ્રોલ કર્યું છે, ખૂબ સહન કર્યું છે, ખૂબ ચડાવ ઉતર જોયા છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે અને એટલા માટે ટકી રહ્યું છે. તમારા ભરોસાને ક્યાંય અનાદર નહીં થાય. તમે જે પાઘડી બંધાવો છો, પાઘડી ક્યાંય કલંકિત ન થાય. એ પાઘડી આવનાર સમયની અંદર કોઈ બેન દીકરી એના નામે ગૌરવ લે કે અમે એક દીકરીને રાજકારણમાં લાવી હતી, એની આ પેઢી આટલી મજબૂત કરી દે, એવું ગૌરવ કદાચ લેવું પડશે ને. તો એમાં સંઘર્ષ કરવામાં, મજૂરી કરવામાં કે ઈમાનદારીમાં ક્યાંય બાકી નહીં રાખીએ, એવી આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરીને ભરોસો આપું છું.